નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડા શાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ 1, સૂચકાંક. આજે આપણે સૂચકાંકના આગળના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. મેં તમને અગાઉ શીખવાડ્યું હતું વાસ્તવિક વેતન એટલે શું, તો કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જો એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો, પ્લસ 2001 ને આધાર વર્ષ ગણી 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શું છે એનું પરિણામ પણ તમારે શોધવાનું છે. જોઈએ આપણે ગણતરી કરીએ. હવે સૌપ્રથમ તમને દાખલામાં 3 ખાના આપ્યા છે, પહેલું વર્ષ, બીજું માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તમે દાખલાની અંદર 6 વર્ષ આપ્યા, પહેલું વર્ષ વેતન, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને વાસ્તવિક વેતન. ચાલો, પહેલું છે વર્ષ, બીજું તમને આપ્યું છે વેતન, ત્રીજું આપ્યું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને વાસ્તવિક વેતન. આપણે વેતન આપણે શોધવાનું છે. તો વાસ્તવિક વેતન કેવી રીતે મળે એનું સૂત્ર છે, વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તમે રકમમાં વર્ષ આપ્યા છે 2010, 2011, 2012, 2013, 2014, 2015. ચાલો જો સૌપ્રથમ પહેલા આપણે વેતન લખી લઈએ, પહેલા 15,000, પછી આવશે વેતન 15,600, પછી 16,200, 17,000, પછીના વર્ષે 18,000 અને પછીના વર્ષે 20,000. સૂચકાંક પેલા 192,203, પછી 228, પછી 268, 270 અને છેલ્લા વર્ષે 287. એક દાખલા લખી દઉં, વાસ્તવિક વેતન તો વેતન કેટલો હતો, 15,000 છેદમાં 192 ગુણ્યા 100, 15,000 ગુણ્યા 192 ભાગ્યા 100 એટલે તમારો જવાબ આવશે 7,812.56. પછી 15,600 ગુણ્યા 200 ભાગ્યા 203 એટલે તમારો જવાબ આવશે 7,684.73. પછી 1,600 ગુણ્યા 100 ભાગ્યા 228 તમારો જવાબ આવશે 7,105.24. પછી 17,000 ગુણ્યા 100 ભાગ્યા 268 પર તમારો જવાબ આવશે 63.28. 17,000 ગુણ્યા 100 ભાગ્યા 268, પછી 18,000 ગુણ્યા 100 ભાગ્યા 270 એટલે 6,686.67. 227,000 ગુણ્યા 100 ભાગ્યા 287 તો તમારો જવાબ આવશે 6,968.64. હવે તમને નાણાંની ખરીદ શક્તિ પૂછી, 2001 ને આધારે, 2001 ને આધારે 2015માં નાણાંની ખરીદ શક્તિનો સૂચકાંક મારી પાસે છે કેટલો, 287. નાણાંની ખરીદ શક્તિનો સૂત્ર છે, નાણાંની ખરીદ શક્તિ બરાબર
एक नाचे मां जीवन निर्वाह करते हो सूचकांक दुनिया सो एक जीवन निर्वाह करते हो सूचकांक 2015 से आ रहा है 287 दुनिया सो इसलिए 100 भाईगा 287 करिए ना करी सकती आए 7812.5 15600 × 100 = 203 એટલે 7684.73 1600 × 100 = 228 એટલે 7105.26 17000 × 100 = 268 એટલે 6343.28 પછી 18000 × 100 = 270 એટલે 66666.67 20000 × 100 = 287 એટલે 6968.64 દાખલો પૂર્ણ થાય છે પણ તમને નાણાંની ખરીદ શક્તિ પૂછી એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 એકના છેદમાં 2015 નો સૂચકાંક 287 ગુણ્યા 100 જવાબ આવે 0.35 અહીંયા તમારા મોટા દાખલા દરેક પ્રકારના પૂર્ણ થાય છે હવે તમને ટૂંકા દાખલાઓ આવ્યા છે જે પરીક્ષામાં 2 માર્કના મને ઉપયોગી થશે હવે આપણેની વાત કરીએ જો દાખલા ઉદાહરણ નંબર 24 એની અંદર અલગ અલગ ટૂંકા દાખલાઓ આવ્યા છે એક એક દાખલાઓની સમજૂતી મેળવતા જઈએ જો 2014માં ઘઉંનો ભાવ 1600 હતો 15માં 1800 થયો તો સૂચકાંક 100 અને ટકાવારી વધારો શોધો તો 2014નો ભાવ એટલે B0 2016નો ભાવ એટલે B1 B0ની કિંમત કેટલી હતી તો કે 1600 આની કિંમત હતી 1800 I = 18 B1ના છેદમાં B0 ગુણ્યા 100 1800ના છેદમાં 1800 × 100 = 1600 એટલે તમારો જવાબ આવે 112.5 ટકાવારી વધારો પૂછ્યો છે 112.5 - 100 એટલે 12.5% વધારો થશે બીજો પ્રશ્ન લાસ્ટેનો સૂચકાંક વિસરના સૂચકાંકથી 8/9 ગણો છે લખી શકું લાસ્ટેનો સૂચકાંક વિસરના સૂચકાંકથી 8/9 ગણો છે મારી પાસે ફિસરનો સૂચકાંક દાખલામાં આપી દીધો છે ફિસરનો સૂચકાંક કેટલો આવ્યો હતો કે 180 180 × 8/9 એટલે તમારો જવાબ આવે 160 લાસ્ટ ઇયર અને ફિસર મળી ગયા માત્ર પાસેની ગણતરી કરવાની છે આઈએનનું સૂત્ર આઈએન બરાબર વર્ગમૂળમાં આઈએન ગુણ્યા આઈપી વર્ગમૂળમાં લાસ્ટ ઇયર કેટલા આવ્યા તો કે 160 પાસે નથી ફિસરનો જવાબ છે 180 અને લખી દો વર્ગમૂળ દૂર કરતા વર્ગમૂળ દૂર કરો એટલે આનો શું કરવો પડે વર્ગ કરવો પડે 180 નો વર્ગ કરીએ એટલે જવાબ આવે 38400 = 160 × IP IP = 38400 / 160 એટલે તમારો જવાબ આવશે 202.5 ફરીથી કહું દાખલામાં વાક્ય આવ્યું છે કે
કે ભાઈ લાસ્કેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8-9 ગણો છે. ફિશરનો જવાબ મને દાખલામાં આપ્યો છે 180, એટલે 180 ગુણ્યા 8 ભાગ્યા 9 કર્યા એટલે તમારો જવાબ આવ્યો 160. ફિશરના સૂત્રમાં કિંમત મૂકી IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. 180 બરાબર વર્ગમૂળમાં 160 ગુણ્યા IP. વર્ગમૂળ દૂર કરીએ એટલે વર્ગ કરવો પડે, 180નો વર્ગ કર્યો 32,400 બરાબર 160 IP. 160 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એટલે IPનો જવાબ આવે 202.5. અહીંયા આ તમારો બીજો ટૂંકો પ્રશ્ન પૂર્ણ થાય છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, રકમમાં સૂચવાય કે 2015 માં કોઈ વસ્તુનું ઉત્પાદન 18 વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું છે. જો ઉત્પાદન 3 ગણું વધ્યું છે, સૂચકાંક માત્ર 16 છે. સાવ સરળ રીતે 2015 નો સૂચકાંક બરાબર 3 ગણું પ્લસ 100 એટલે 300 પ્લસ 100 એટલે તમારો જવાબ આવશે 400. આ સૂચક મળ્યો કેવી રીતે મળ્યો? વાક્ય એવું છે કે ભાઈ ઉત્પાદન 3 ગણું વધ્યું છે, ગણું શબ્દ કહીએ તો ગુણ્યા 100 થાય વધ્યું હોય તો 100 પ્લસ થાય ઘટ્યું હોય તો 100 માઇનસ થાય પણ અહીંયા માત્ર ગણું નથી જ કીધું 3 ગણું વધ્યું છે. એટલે પેલા 3 ને ગુણ્યા 100 કરવા પડે, પછી જે જવાબ આવે એમાં પાછા 100 18 વર્ષના જે વધારાના છે એ ઉમેરવા પડે. એટલે 3 ગુણ્યા 100 પ્લસ 100 એટલે 3 ગુણ્યા 100 એટલે 300 પ્લસ 100 એટલે તમારો જવાબ આવશે 400. ચોથો પ્રશ્ન, સિગ્મા પી વન ક્યુ ઝીરો જે સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો બરાબર તમને કિંમત આવી છે 3/2. ત્યારબાદ આવ્યું છે સિગ્મા પી વન ક્યુ વન જેમ સિગ્મા પી ઝીરો ક્યુ વન બરાબર એની કિંમત તમને આવી છે 5/3. તો લાસ્ટેર પાસે અને ફિશર શોધો. સોલ્વ કરી ચાલો. આ બે જેમમાં છે તો એકબીજાના છેદમાં લખી શકું, 3/2 એવી રીતે અહીંયા લખી શકું. સિગ્મા પી વન ક્યુ વન ના છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન 5/3. પેલું લાસ્ટેર સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા 100 2/100 એટલે તમારો જવાબ આવશે લાસ્ટ ઇયરનો 150. બીજું આઈપી બરાબર સિગ્મા પી વન ક્યુ વન ના છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા 100 5/3 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 5/3 ગુણ્યા 100 166.67. આ તમારો પાસેનો જવાબ આવશે. ત્રીજું, ફિશર બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL નો જવાબ આવ્યો 150 ગુણ્યા 166.67. બીનો ગુણાકાર કરી 150 ગુણ્યા 166.67 એટલે તમારો જવાબ આવશે 25,000.5. એનું વર્ગમૂળ દૂર કરી એટલે તમારો જવાબ આવશે 158.12. આ તમારો ફિશરનો જવાબ મળ્યો. અત્યારે જે આ બધી વસ્તુ આપણે ટેબલ ઉપરથી તૈયાર કરતા અહીંયા તમને એ વસ્તુ બધી તૈયાર કરીને આપી દીધેલું છે. ફરીથી રિપીટ કરો. દાખલામાં સિગ્મા પી વન ક્યુ ઝીરો જેમ સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો આપ્યા,
ત્રણ જેમ બે એટલે છેદમાં લખી શકો, વા પાંચ જેમ ત્રણ એટલે પાંચના છેદમાં ત્રણ, બેનો ભાગાકાર કર્યો એટલે લાસ્ટ પેર મેલા 150, પાસે મેલા 166.67, ફિસલનો જવાબ આવે 158.12. પછીનો પ્રશ્ન પાંચમો, ખરેખર થઈ કેટલી, તો કે 9000. તો લખો ખરી શક્તિમાં ઘટાડો બરાબર 10800 માઇનસ 9000 ભાગ્યા 10800, સોરી માઇનસ 9000, એટલે તમારો જવાબ આવશે 1800 રૂપિયા એની ખરીદ શક્તિમાં શું થયો, તો કે ઘટાડો. પછી ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 7. વર્ષ 2015 અને 2016 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અહીં આવશે.
माइनस अगावना वर्षना जत्था बंधावनो सूचकांक गुणिया 100 तो चालू वर्षनो सूचकांक तो नहीं हो 165.7 माइनस 150.2 छेद में 150.2 पूरा उधर आ गया 100 वाला मुझे गुणिया 100 गणना करी 165.7 मान लिया 150.2 बाद में बोले 15.5 छेद में 150.2 गुणिया તમારો જવાબ આવે ચોપડીમાં જે પૂછ્યું હતું મેં એક વધારાનો પ્રશ્ન ગણી દીધો કે ભાઈ 2015 નો સૂચકાંક ન આપ્યો હોય તો એના બરાબર પહેલા એ ધારવાનો 10.32 165.7 માઇનસ એ છેદમાં એ ગુણ્યા 100 એટલે ગણતરી કરતા તમારો જવાબ આવે 150.2 ત્રણ વસ્તુના ભાવ સાપેક્ષમાં થયેલો વધારો આવ્યો છે
અને એની પાછળનું પ્રમાણ એનું ખાલી સૂચક આનું શોધવાનું છે. જો ત્રણ વસ્તુ હોય ટકાવારી વધારો 367.75 માંથી 18 વર્ષ 100 બાદ થયા એટલે 267.75% વધારો જોવા મળશે.